नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन जे नक्की अत्यार सुधीना मुख्य समाचारों पर। आणंद में गुजरात प्रदेश कांग्रेस की विस्तृत कारोबारी योजाई। छेल्ला पांच वर्ष में एसटी में 2.20 लाख मुसाफरो घटिया। जवाहरपुर वोर्ड में मेयर नो सस्ता राउंड योजायो। श्री दस कोशी कड़वा पाटीदार समाज नो 17वो समूह लग्न उत्सव योजायो। सरदार वल्लभ भाई पटेल गृह आणंद खाते योजना कांग्रेस पक्ष की विस्तृत कारोबारी में उपस्थित राज्य विविध जिला पंचायत प्रमुखों, विविध समिति चेयरमैन, जिला पंचायत प्रमुख, कांग्रेस समिति प्रमुख, प्रदेश पदाधिकारी, धारासभ्य, निरीक्षकों सहित विशिष्ट आमंत्रितों ने मार्गदर्शन आपता अखिल भारतीय कांग्रेस समिति महामंत्री और गुजरात प्रभारी एवं गुरुदास कामते जणाव्युं हतुं, पक्ष में शिस्त अंगे हवे कोईपण जातनी ढीलाश चलावामां आवशे नहीं, अनुशासनथी पक्ष प्रगति करे छे, पक्षना आदेशथी अवगणना करनार सामे योग्य पगला पण भरवामां आवशे। पक्षनी तात्कालिक व्यक्तिगत विविध पद पर पहोंचीने मोटी व्यक्ति बनी छे, त्यारे टूंका रस्ता अपनावीने पद मेळवनार, गैरसीट करनारा अने पक्षना आदेशथी अवगणना करनारने थोड़ा समय माटे लाभ मळे छे, परंतु लांबा गाळे तेनो कोई पद के प्रतिष्ठा मळती नथी। कांग्रेस पक्षमां विश्वास मूकीने गुजरातना मतदाताओने 23 जिल्ला पंचायत अने 134 वधु तालुका पंचायत सत्तानां सुकाण सोंप्या छे, त्यारे आपणे विशेष जवाबदारी बने छे કે પક્ષના મૂલ્યો અને વિચારધારા સાથે રાજ્યોના સપનાનું પંચાયતી રાજ અસરકારક રીતે લાગુ કરીએ અને પ્રજાલક્ષી કામગીરી સુશાસન સ્થાપ્યું। ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓને વિજયથી સમગ્ર દેશમાં સંદેશ ગયો છે। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્યમાં નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે કાર્યક્રમો ઘડી કાઢવા જરૂરી છે। યુવાનોને નોકરી મળતી નથી, મહિલાઓ પરેશાન છે, સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પીવાનું પાણીની તંગી શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ભાજપ સરકારે નિષ્ફળતા સામે કોંગ્રેસ પક્ષ તાકીદે કાર્યક્રમ ઘડીને અમલમાં મૂકશે। પક્ષે નુકસાન કરનારા ગમે તેવા ચવરબંધી હોય તેઓની સામે પગલાં પણ ભરવા જોઈએ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે જન સમર્થન અને જન આશીર્વાદથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે, ત્યારે જવાબદારી વધી છે। દેશમાં સાંપ્રદાયિક અને ભાગલાવાદી પરિબળો ક્ષેત્રમાં વાતો કરી પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે। આ પ્રસંગે તેમણે રાજ્યની ભાજપ સરકાર ઉપર પણ આકરા પ્રહારો પણ કર્યા હતા। એસટી તંત્ર ગજુ પણ દેવાના ડુંગરા તળે દબાયો રહ્યું છે। ભાજપના સત્તાધીશો નાણાં કમાવા એસટીના આધુનિકરણ અને નવી બસો ખરીદીમાં રસ દાખવ્યો છે, પરંતુ મુસાફરોને સુવિધાઓ મળતી નથી। છેલ્લા 5 વર્ષમાં 2.20 લાખ મુસાફરોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે। ખખડધજ એસટી બસો સમાંતર બસોની અવરજવર ન હોય, ડેપો પર મુસાફરો માટે પ્રાપ્ત સુવિધા ન હોય, આવી અસુવિધાના પગલે ખાનગી લક્ઝરી બસો પાછલા બાણે વેગ મળ્યા છે। ઘણા વિસ્તારોમાં ખાનગી જીપો છકડાઓ દબદબો રહ્યો છે, જેથી એસટીમાં મુસાફરોની સંખ્યા ઘટી છે। ભાજપના સત્તાધીશો એસટીના આધુનિકરણ માટેની મોટી મોટી વાતો કરે છે, વાસ્તવમાં રિપોર્ટ એવો છે કે 2011-2012 એસટીમાં રોજિંદા મુસાફરો કરતા મુસાફરોની સંખ્યા 23,39,000 હતી, જે આ વર્ષે 2014-15 21,19,000 થઈ છે। તરફ 1980-81 બસોની સંખ્યા 6,678 હતી, તે આજે વધીને 785 થઈ છે। એસટીની કમાણી આજે 2.86 લાખથી 228 લાખ સુધી પહોંચી છે। નોંધનીય વાત એ છે કે વાર્ષિક ખર્ચ 2,73,630 થઈ રહ્યો છે। મોંઘી એસટી બસોથી માંડીને કરોડોના એસટી સ્ટેશનો બંધાઈ રહ્યા છે, પરંતુ મુસાફરોને વિમુખ થઈ રહ્યા છે। આમ એસટી ભાજપના સત્તાધીશો માટે ધુજાણી કાયમ બની ગઈ છે। અમદાવાદના મધ્યજન માં આવેલા જમાલપુર વોર્ડ ખાતે ગઈકાલે મેયર ગૌતમ શાહનો સ્વચ્છતા રાઉન્ડ યોજાયો હતો। અહીંયા હિન્દુ, મુસ્લિમ, શીખ એમ ત્રણેય ધર્મના ધર્મગુરુ એક મંચ પર મળ્યા હતા। તમામે સ્થાનિક લોકો એક જ શીખ આપી કે સૌ પ્રથમ તમે તમારા ઘરનું આપણું સ્વચ્છ કરો, આનો ઉલ્લેખ જોઈને ધર્મગ્રંથો પણ જોડાયેલા છે। બીજી તરફ રાઉન્ડ દરમિયાન સરકારી શાળાના દરવાજે મુકાયેલી કચરાપેટી હટાવવા પણ લોકોએ માગણી કરી હતી। ચકના મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર જા, સાઈ જમા મસ્જિદના મૌલાના જફરભાઈ, બહેરામપુરા સીએનઆઈ ચર્ચના ફાધર રેવનર ડોક્ટર હેમંત પરમાર દ્વારા સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન પણ આપ્યું હતું। કોંગ્રેસ ભાજપના પૂર્વ કોર્પોરેટર માટે વર્તમાન ધારાસભ્યો સહિત કોર્પોરેટરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। જમાલપુર વિસ્તારમાં ગટરો ઉભરાતી હોવાથી રજૂઆતો પણ થઈ છે, સાથે સાથે ખાનજાન દરવાજા પાસે
અને મહાજન મંડપ પાસે આવીને મ્યુનિસિપલ શાળાની બહાર તેમજ કબરસ્થાનની બહાર કચરા પેટી મૂકવામાં આવી છે, જેના કારણે બાળકોનું આરોગ્ય જોખમમાં છે. તો તાકીદે અહીંયા સ્થળે ખસેડવી જોઈએ. આ પ્રસંગે જમાપુર વોર્ડના કોર્પોરેટર શાહનવાજ શેખ, ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મેયરના સ્વચ્છતા રોડમાં જોડાયા હતા. શહેરના સોલા વિદ્યાપીઠ ખાતે ગઈકાલે શ્રી દસ કોશી કડવા પાટીદાર સમાજનો 70મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 80 નવ દંપતીઓ પ્રભુત્વમાં પગલા માંડ્યા હતા. આ સુપ્રસંગે નવ દંપતીઓની સાથે સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને બેટી બચાવો અને વ્યસન મુક્તિના શપથ પણ લેવડાવ્યા હતા. આ અંગે દસ કોશી કડવા પાટીદાર સમાજના પ્રમુખ બાબુભાઈ જમનદાસ પટેલ, ધારાસભ્ય દસકોઈએ જણાવ્યું હતું કે સમાજ એક તાંત્રિક બંધાય અને બંધુત્વની ભાવના જન્મે તેમજ સમાજના ખોટા ખર્ચનો મુક્ત થાય એ માટે સમાજના લોકો કટિબદ્ધ છે, જેથી 70મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે યોજાયેલા સમૂહ લગ્નમાં 80થી વધુ નવ દંપતીઓ પ્રભુત્વમાં પગલાં પાડ્યા છે અને સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીઓ ઉપરાંત સમાજ લોકોના બેટી બચાવ અને વ્યસન મુક્તિના શપથ લઈને સમાજનો નવો રાહ ચીંધવાની દિશામાં સતત પગલું ભર્યું છે. આ પ્રસંગે નવ દંપતીને ખાસ આશીર્વાદ આપવા પરમ પૂજ્ય મહાશ્રી કંકેશ્વરી દેવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભુત્વમાં પગલાં પાડનાર સમાજના 80 દીકરીઓને બાબુભાઈ જમનાદાસ પટેલ તરફથી હોન્ડા એક્ટિવા પણ ભેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરેક કન્યાને 51,000ની ફિક્સ ડિપોઝિટ તેમજ તિજોરી સાથે રોકડા, રસોડાનો સેટ અને સહિતની ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર. We'll be right back.